માં શ્રી સ્વામી વિશ્વેશ્વરાનંદજી અંબાજી માતાજી મંદિર નારાયણ મઠ લાલ દરવાજા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને રાજગુર બ્રાહ્મણ સેવા ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરતમાં શ્રી સ્વામી વિશ્વેશ્વરાનંદજી અંબાજી માતાજી મંદિર નારાયણ મઠ લાલ દરવાજા ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને રાજગુર બ્રાહ્મણ સેવા ટ્રસ્ટ દ્વારા અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ તેમજ શ્રી પંચ અગ્નિ અખાડાના સભાપતિ મહંત શ્રી પરમ પૂજ્ય સ્વામી મુક્તાનંદ બાપુના 64મા પ્રાગટ્ય દિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મુખ્ય અતિથિ તરીકે ગિરીશભાઈ ત્રિવેદી, પ્રભારી દક્ષિણ જન મહિલા પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેન દેસાઈ, અશોકભાઈ વ્યાસ, કિરીટભાઈ ત્રિવેદી, સુરત લોક સમર્પણના હરીશભાઈ કથારિયા જેઓની ઉપસ્થિતિમાં આ કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં લોકો મોટી સંખ્યામાં સ્વૈચ્છિક રક્તદાન કરી 150 જેટલા યુનિટ રક્ત એકત્ર કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રક્તદાન એ મહાદાન. રિપોર્ટર અભિષેક પાનવાલા, સુરત. આજે સમગ્ર માનવજાત ગૌરવ લઈ શકે તેવા અગ્નિ અખાડાના સભાપતિ અને ભારત સાધુ સમાજના પ્રમુખ એવા પરમ પૂજ્ય શ્રી મુક્તાનંદ બાપુનો 64મો પ્રાગટ્ય દિવસ છે એ નિમિત્તે અહીંયા સુરતમાં નારાયણ મઠ ખાતે પૂજ્ય વિશ્વેશ્વરાનંદ બાપુની અધ્યક્ષતામાં એક રક્તદાન શિબિરનું સમસ્ત બ્રહ્મ સમાજ અને રાજગોર સમાજ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આપનો પરિચય? હું એડવોકેટ પ્રતિભા દેસાઈ. આજે અહીં સમસ્ત બ્રહ્મ સમાજ અને રાજગોર સમાજ દ્વારા પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુના 64મા જન્મોત્સવ નિમિત્તે ખૂબ સુંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય બાપુનો જીવન મંત્ર છે કે શિક્ષા અને આરોગ્ય. આ ક્ષેત્રે એમણે ખૂબ વિશાળ કામ કર્યું છે. અનેકો સ્કૂલ બંધાવી છે, હોસ્પિટલો બંધાવી છે અને એમના જીવનથી પ્રેરાઈને અમે સૌ ભક્તગણોએ અહીંયા આજે કેમ્પનું આયોજન કર્યું છે. અને સાથે સાથે સુરતમાં પણ નહીં, ગુજરાત અને સમગ્ર વિશ્વમાં જ્યાં જ્યાં પણ બાપુના ભક્તો છે તે દરેક વ્યક્તિએ આવા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે. અને હું એક તમારા માધ્યમથી એક મેસેજ આપવા માંગીશ કે જ્યારે જે સાધુ સંત હોય તે હંમેશા પરોપકારની ભાવનાવાળો હોય, બીજાના માટે સારું ઈચ્છતો હોય, તો આપણે દરેક વ્યક્તિએ એક સંકલ્પ લેવો જોઈએ કે આજે કોઈ એક વ્યક્તિનું આપણે ભલું કરીએ. કોઈ વિદ્યાર્થીની ફીસ ભરીએ, કોઈનો આરોગ્યનો ખર્ચો ઉઠાવીએ કે રક્તદાન કરવાનો સંકલ્પ કરીએ. કંઈક એવો સારો સંકલ્પ કરીએ જે લોકહિતની ભાવનાવાળો હોય.